વેલકમ ફ્રેન્ડ્સ, હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સેમેસ્ટર 2ના ઇંગ્લિશમાં ધોરણ 7નો 5મો યુનિટ મી 2ની એક્ટિવિટી 2 એનું ટ્રાન્સલેશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલુ શરૂ કરીએ મિત્રો. તો આપણે અહીંયા એક્ટિવિટી 2 શરૂ કરીએ એ પહેલાં તેના સ્પેલિંગોની સમજ મેળવી લઈએ અને પછી શબ્દશઃ ભાષાંતર શરૂ કરીશું. તો ચાલો શરૂ કરીએ. એન્ટ એટલે કીડી, ટાઈની એટલે ઝીણું, નાનું અથવા નાનકડું, હાર્ડવર્કિંગ એટલે મહેનતુ, ઉદ્યમી, ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર, ક્રીચર એટલે જંતુ અથવા જીવ, ટુ ટચ એટલે સ્પર્શ કરવો, અડવું, અડકવું, ફિલર એટલે સ્પર્શ દ્વારા વસ્તુઓની ચકાસણી કરવાની ઇન્દ્રિય, ટૂંકમાં સ્પર્શેન્દ્રિય, એન્ટેના એટલે પણ સ્પર્શેન્દ્રિય થશે. ત્યાર પછી ટુ પાસ એટલે આગળ પહોંચાડવું, મેસેજ એટલે સંદેશો, રો એટલે હરોળ, કતાર, ટુ પે અટેન્શન ટુ એટલે ની તરફ ધ્યાન આપવું, ટુ લીવ એટલે રહેવું, કમ્ફર્ટેબલ એટલે સુખદાયક, આરામદાયક, નેસ્ટ એટલે માળો, એન્ટ હિલ એટલે કીડીનું દર, રાફડો, પેસેજ એટલે માર્ગ, રસ્તો, સનશાઇન એટલે તડકો, સૂર્યપ્રકાશ, સેપરેટ એટલે જુદું, નર્સરી એટલે બાળકોની સંભાળ રાખવાની જગ્યા, વર્કર એટલે કામદાર, રિઝર્વડ એટલે અનામત રાખેલું, ક્વાર્ટર એટલે રહેઠાણ, ટુ સર્ચ એટલે શોધવું, ટુ ફેચ એટલે લાવવું, સ્ટોર હાઉસ એટલે કોઠાર, સંગ્રહ કરવાની જગ્યા, સોલ્જર એટલે સૈનિક, સિપાહી, ક્લીનર એટલે સફાઈ કરનાર, ટુ હાર્મ એટલે ઈજા કરવી, ગ્રબ એટલે કીડીનું બચ્ચું અથવા ઈયળ, ટુ ફાઇટ એટલે લડવું, મેમ્બર એટલે સભ્ય, પીસફુલ એટલે શાંત, શાંતિદાયક, બેરેક એટલે સિપાહીઓને રહેવાનું લાંબુ મકાન, જેને બેરેક પણ કહેવામાં આવે છે, ટુ લે એગ્સ એટલે ઈંડા મૂકવા, ટુ હેચ એટલે ઈંડાને સેવવું, ટુ ગાર્ડ એટલે રક્ષણ કરવું અથવા તો ચોકી કરવી, ટુ ફીડ એટલે ખવરાવવું, એક્સરસાઇઝ એટલે કસરત, બીટલ એટલે ભમરો, રીઝન એટલે કારણ, પ્લીઝન્ટ એટલે સુખકારક, આનંદકારક, આનંદ આપે તેવું, સ્મેલ એટલે ગંધ, સુગંધ અથવા સુવાસ, પેટ એટલે પાળતું પ્રાણી, ટુ ટ્રેઇન એટલે તાલીમ આપવી. તો શરૂ કરીએ મિત્રો હવે એક્ટિવિટી 2 જેનું નામ છે મી એન્ડ માય ફેમિલી. તો અહીંયા મી કોણ છે અને એનું પરિવાર કોણ છે ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, શું દેખાઈ રહ્યું છે તમને? સરસ, એક નાનકડું ક્રીચર, જંતુ દેખાઈ રહ્યું છે જેનું નામ છે કીડી, એન્ટ. સ્ટોરી જોઈએ આપણે, લિસન એન્ડ રીડ, સાંભળો અને વાંચો. તો શરૂ કરીએ મિત્રો ભાષાંતર. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ્સ. મને ખાતરી છે કે તમે કીડીઓ વિશે ઘણું જાણો છો. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. ચાલો આપણે આ નાનકડા મહેનતુ અને હોશિયાર જીવ વિશે થોડું વધુ જાણીએ. તો શરૂ કરીએ. લુક એટ ધ પિક્ચર, ચિત્ર તરફ જુઓ. વોટ આર ધ એન્ટ્સ ડુઈંગ, કીડીઓ શું કરી રહી છે? તમને દેખાય છે ને મિત્રો, કીડીઓ એકબીજાને ટચ કરતી જાય છે. તો શું કરી રહી છે કીડીઓ? ધે આર ટોકિંગ, તેઓ વાત કરી રહી છે. ડુ ધે ટોક, શું તેઓ વાત કરે છે? યસ, હા. હાઉ કેન ધે ટોક, તેઓ કેવી રીતે વાત કરી શકે? ધે ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ મેસેજીસ, તેઓ તેમના સ્પર્શેન્દ્રિય, જે ફિલર્સ અથવા એન્ટેના કહીએ છીએ આપણે, તે સ્પર્શેન્દ્રિય અને સ્પર્શે છે અને અડકે છે અને સંદેશાનું વહન કરે છે. વોચ અ રો ઓફ ધ એન્ટ્સ, કીડીઓની કતાર હરોળને જુઓ. ઈચ એન્ડ ટચિસ અધર એન્ટ્સ વિથ ફિલર્સ, દરેક કીડી બીજી કીડીને તેના ફિલર્સ એન્ટેના વડે ટચ કરે છે. અહીં પણ તમે જોઈ શકો છો મિત્રો એ જ રીતે, અને તમે આવું લાઈવ પણ જોયેલું હશે તમારા ઘરની આસપાસમાં. વી ઓલવેઝ સી ધ એન્ટ્સ, આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ, બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ,
પણ આપણે એમના તરફ વધુ ધ્યાન આપતા નથી. વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેસ્ટ ઓર એન્ડ હિલ, આરામદાયક ઘરોમાં, માળામાં કે દરોમાં રહે છે. ઈચ એન્ડ હિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ, દરેક કીડીના દરની અંદર ઘણા ઓરડા અને વિભાગ હોય છે. પેસેજીસ અંદર આવેલા હોય છે, માર્ગો આવેલા હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ, યંગ વન એટલે બચ્ચા, બચ્ચા માટે અન્ય રૂમો નર્સરી તરીકે ફાળવેલા હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ, કામદારોને તેમના અનામત રહેઠાણ હોય છે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન ટુ ધ એન્ટ હિલ, કામદારો ખોરાકને શોધે છે અને તેને દરમાં લાવે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ ફોર ફૂડ, કેટલાક ઓરડા એ કીડીના દરમાં આવેલા કેટલાક ઓરડા તે સંગ્રહ કોઠારો પણ હોય છે. સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ, સૈનિકોને અલગ રહેઠાણ એટલે બેરેક આપેલા હોય છે. જો મિત્રો નાનકડા દરમાં પણ કેટલા બધા વિભાગો છે, કામદારોને અલગ રૂમ છે, કીડીઓના બચ્ચાઓ માટે અલગ રૂમ છે, નર્સરીઝ, એ જ રીતે સોલ્જર્સ માટે પણ અલગ બેરેક્સ હોય છે. ઓકે, સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ, સૈનિકો ખોરાકની શોધમાં બહાર જતા નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ, ધ ગ્રબ્સ, કામદારો હોય, સૈનિકો કે પછી સફાઈ કામદારો, તેઓ નાના બચ્ચા કે ઈયળોને નુકસાન કરતા નથી. ધે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ, તેઓ જૂથના અન્ય સભ્યો સાથે ઝઘડો પણ લડાઈ પણ કરતા નથી. સો એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ, તેથી કીડીઓનું જીવન ખૂબ જ શાંતિપ્રિય, શાંત હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી કીડીઓ છે જે કોઈ ખાવાનું લઈ જાય છે, બીજું અન્ય કામ કરે છે. જ્યારે અહીંયા એક કીડી છે જે બચ્ચાને ઈંડા મૂકે છે, તો અહીંયા આપણે જોઈએ શું છે. અહીંયા ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 યર્સ, બધી કીડીઓમાં એક રાણી કીડી હોય છે, તો કીડીઓની રાણી લગભગ 15 વર્ષ સુધી જીવે છે. ઇટ લેઝ એગ્સ, તે ઈંડા મૂકે છે. એગ્સ આર હેચેડ એન્ડ ગ્રબ્સ કમ આઉટ, ઈંડા સેવામાં આવે છે અને બચ્ચા બહાર આવે છે, ઈયળ બહાર નીકળે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ, સૈનિકો તેનું રક્ષણ કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ, સફાઈ કામદારો તેમને ખવડાવે છે અને સાફ રાખે છે. દે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન, તેઓ તેમને કસરત કરવા માટે અને સૂર્યપ્રકાશ માટે પણ લઈ જાય છે. સમ અધર ક્રીચર્સ લીવ ઇન ધ એન્ટ હિલ, એન્ટ હિલ મીન્સ કીડીઓના દર, કીડીઓના દરમાં બીજા અન્ય જંતુઓ પણ રહે છે. ધે આર બીટલ્સ, સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાય, તેઓ ભમરા, નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય છે. વિચારો મિત્રો, કીડીઓના નાના દરમાં પણ અન્ય પ્રાણીઓ પણ રહે છે. વાય ડુ એન્ટ્સ કીપ ધીઝ ક્રીચર્સ ઇન ધેર હોમ્સ, કીડીઓ તેમના દરમાં, તેમના ઘરમાં આ બધા જંતુઓને કેમ રાખે છે? ફોર મેની રીઝન્સ, ઘણા કારણોથી. સમ ફોર પ્રીઝન્ટ સ્મેલ, કેટલાકને સુગંધિત સુવાસ માટે. સમ ફોર જસ્ટ પેટ્સ, કેટલાકને ફક્ત પાળતું પ્રાણી તરીકે. એન્ડ આર પ્લેઇંગ લાઈક અવર કેટ્સ એન્ડ ડોગ્સ, અને જેમ આપણે આપણા કૂતરા બિલાડા સાથે, પાળતું પ્રાણીઓ સાથે રમીએ છીએ તે રીતે રમવા માટે. અધર્સ ગીવ સ્વીટ જ્યુસ, અન્ય કેટલાક મીઠો રસ આપે છે. જો અહીંયા દરેક કીડી પોતાના જે ફિલર્સ છે એની અંદર ખોરાક પકડેલો છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ટ સ્કાઉ, ગ્રીન ફ્લાય તે કીડીઓની ગાય છે. ધ એન્ટ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ લાઈક મિલ્ક, કીડીઓ તેને દૂધની જેમ હની ડ્યુ આપવાની તાલીમ આપે છે. ધે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ, આપણે જેમ ગાયને દોહીએ છીએ તે રીતે તેને દોહે છે અને તેનું હનીડ્યુ નીકાળે છે. આશા રાખું મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે. જો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઇક અને શેર કરશો. અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એ સાથે વિરામ લઉં છું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ, જય હિંદ, જય ભારત.